બ્રેક બાદ હવે આગળ વાત કરીશું તો નર્મદા જિલ્લામાં કુલ 81.68% ભારે મતદાન, સૌથી વધુ મતદાન નાંદોલ તાલુકામાં 85.91% મતદાન નોંધાયું, જેમાં નર્મદા જિલ્લામાં કુલ 8,168% ભારે મતદાન નોંધાયું છે, જેમાં સૌથી વધુ મતદાન નાંદોદ તાલુકામાં 8,591% મતદાન નોંધાયું છે, જ્યારે સૌથી ઓછું મતદાન સાગબારા તાલુકામાં 74.40% નોંધાયું છે. ગરુડેશ્વર તાલુકા 81.24% તથા તિલકવાડા 84.27% તથા ડેડિયાપાડા તાલુકામાં 85.26% મતદાન નોંધાયું હતું. આ પહેલાં નર્મદા જિલ્લામાં આજે સાંજે 5 વાગ્યા સુધી સત્તાવાર મળેલા મતદાનના આંકડા અનુસાર નાંદોદ તાલુકામાં 82.37% મતદાન થયું હતું, ત્યારે ગરુડેશ્વર તાલુકામાં 73.99% મતદાન તથા તિલકવાડા તાલુકામાં 82.61% મતદાન તથા ડેડિયાપાડા તાલુકામાં 82.38% મતદાન તથા સાગબારા તાલુકામાં 5 વાગતા સુધીમાં 73.70% મતદાન નોંધાયું હતું. સમગ્ર નર્મદા જિલ્લામાં 5 વાગ્યા સુધીમાં કુલ મતદાન 78.45% નોંધાયું હતું. નર્મદા જિલ્લામાં 184 ગ્રામ પંચાયતોની સામાન્ય અને 3 ગ્રામ પંચાયતોની યોજાયેલી પેટાચૂંટણીમાં મતદાનના દિવસે આદિવાસી મોરચાના અધ્યક્ષ અને પૂર્વ સંસદીય સચિવ હર્ષદભાઈ વસાવાએ સુંદરપુરા ગામની પ્રાથમિક શાળા ખાતેના મતદાન મથકે મત અધિકારનો ઉપયોગ કરી તેમના પરિવાર સાથે મતદાન કર્યું હતું. લોકશાહીના મહાપર્વની ઉજવણીમાં સુંદરપુરા ગામના પ્રાથમિક શાળા ખાતે પ્રથમ વખત મતદાન કરનાર રોશનીબેન હર્ષદભાઈ વસાવાએ આનંદ અને ગૌરવની લાગણી અનુભવવાની સાથે સૌ કોઈને મતદાન કરવાનો સંદેશો પાઠવ્યો હતો. તેવી જ રીતે બદ્દામ ગામના રહીશ 90 વર્ષીય સાવજીભાઈ સીતાભાઈ પટેલ, બંને પગે દિવ્યાંગ હોવા છતાં બદ્દામ ગામની પ્રાથમિક શાળાના મતદાન મથકે લોકશાહીના આ મહાપર્વની ઉજવણીમાં મતદાન કરીને મતદાનની વિમુખ રહેતા સશક્ત મતદારોને અચૂક મતદાન કરવાનો પ્રેરક સંદેશો આપ્યો હતો. મંગળવારે મતગણતરી હાથ ધરનારા હોય વહીવટી તંત્રએ તમામ તૈયારીઓ કરી લીધી છે, એ માટે નર્મદા પોલીસ ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવ્યો છે. દીપક જગતાપ, ZSTV, રાજપીપળા. પ્રથમ મતદાન છે એ પણ મારા ગામમાં છે, તેથી હું ખૂબ આનંદિત છું અને હું ઈચ્છું છું કે સારો પ્રતિનિધિ આ ગામમાં ચૂંટાય અને વિકાસ થાય. આજે સમગ્ર રાજ્યની અંદર રાષ્ટ્રીય પર્વની ઉજવણી થઈ રહી છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી એટલે કે ગ્રામ પંચાયતની ચૂંટણી આજે રાજ્યની અંદર યોજાઈ રહી છે, ત્યારે તેનું મતદાન ખૂબ લોકો આજે આપણે જોઈએ છે કે એમના ઉત્સાહ અને ઉમંગથી સ્વયંભૂ પોતે નીકળીને ગામમાં સારું પ્રતિનિધિત્વ એમને મળે એ પ્રકારની તૈયારી સાથે મતદારો આજે ઉમટ્યા છે. હું અપીલ પણ કરું છું કે રાજ્યમાં તમામ ગામોની અંદર જે ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઈ રહી છે એમાં ખૂબ શાંતિપૂર્વક પોતાનું મતદાન કરે, ઉત્સાહ અને ઉમંગથી કરે અને એ પોતાનો પ્રતિનિધિ જે લોકો પસંદ કર્યો હોય એમને ચૂંટી લાવે અને ગામનો સારો વિકાસ કરે